દાંતીવાડા તાલુકા પંચાયતમાં કારોબારી અને ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં દાંતીવાડા તાલુકા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા તાલુકા પંચાયતના હોલમાં મળી હતી. આ સભામાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિની રચના કરવા માટે કારોબારી પદ માટે તાલુકા પંચાયતના સભ્યોની છેલ્લી ઘડી સુધી લોબિંગ ચાલી હતી, જેમાં કારોબારી માટે ભાજપ અને તેમજ કોંગ્રેસ એમ બંને પક્ષે આઠ આઠ સભ્યો દ્વારા હાથ ઊંચો કરાતા કોંગ્રેસના એક સભ્ય કોઈ કારણોસર ગેરહાજર રહેતા કાસ્ટિંગ મત લેવાની ફરજ પડી હતી. ત્યારે ભાજપ પક્ષમાંથી તાલુકા પ્રમુખ ભૂરીબેનને મત મળતા કારોબારી સમિતિ ભાજપને મળી હતી, જેમાં સામાજિક ન્યાય સમિતિ માટે ભાજપમાંથી આઠ તેમજ કોંગ્રેસમાંથી આઠ સભ્યો હાજર રહેતા કોઓપ્ટ મતની મદદથી કારોબારી તેમજ સામાજિક ન્યાય સમિતિ ભાજપના ખાતે ગઈ હતી. આજરોજ દાંતીવાડા તાલુકા ખાતે સામાન્ય સભા મળેલી અને જેમાં સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની રચના કરવાની હતી, જેમાં બંને સમિતિઓની આજે રચના કરવામાં આવેલી અને બંનેમાં બંને સમિતિની રચનામાં કોંગ્રેસ અને ભાજપ તરફી આઠ આઠ મતો થતાં અધ્યક્ષશ્રીએ પોતાના કાસ્ટિંગ વોટનો નિર્ણયાત્મકનો ઉપયોગ કરેલ અને બંને સમિતિઓ ભાજપ તરફી રચવામાં આવેલી છે.